मुनिराज मुनिराज सुचे गुरु गालव मुनिराज आफत ना वादळो लगातार अमारा पर वर्षा करे छे अने आफतो ना वादळो ना प्रणेता छे पाताळ ना पापियो पाताळ केतु अने ताळ केतु माटे मुनिराज अमने एवो कोई मार्ग बतावो के जेथी अमे ब्राह्मणो ए दानवो ना त्रास थी मुक्त थई शकीए अने अमारा कर्म सुख शांति थी करी शकीए। गुरु गालव जेम लोढू लोढा ने कापे पत्थर पत्थर ने तोड़े तेम अग्नि अग्नि ने बाड़े हूं कई समझो नहीं मुनिराज। यज्ञ यज्ञना पवित्र अग्नि थी पाताळ केतु ताळ केतु तेमज पापनी पाताळ नगरी बळीने भस्मीभूत थई जशे। परंतु याद रहे यज्ञ आपणा आश्रमनी वच्चो वच्च ज थवो जोईए केम के एनी नीचे दानवराज्यनुं सिंहासन छे। ए जग्यामां तल जेटलो जो पण फेरफार थयो तो यज्ञनी शक्ति ओछी थई जशे। भले मुनिराज आपे दर्शावेली जगह उपर ज अमे यज्ञ आरंभशुं। अमने आशीर्वाद आपो કે અમારો યજ્ઞ સફળ થાય અને પાપીઓનો વિનાશ થાય। તથાસ્તુ પ્રણામ કલ્યાણમસ્તુ। ઓમ અગ્ને નમઃ ઇદમ અગ્ને નમઃ સ્વાહા। ઓમ અગ્ને નમઃ ઇદમ અગ્ને નમઃ સ્વાહા। ઓમ અગ્ને નમઃ ઇદમ અગ્ને નમઃ સ્વાહા। ब्राह्मणो विनाश माटे पृथ्वी लोक पर यज्ञ आरंभ्यो छे એટલે આ પ્રલય તમારા વિનાશનો છે। વિનાશ કોનો? પાતાળના રાજા પાતાળ કેતુનો? અરે બ્રાહ્મણોને ક્યાં ખબર છે કે હું ધારું તો નદીઓના પાણીને થીજાવી દઉં, સળગતા સૂરજને પાપણના પલકારે ઢાંકી દઉં અને ચંદ્રને હાથની હથેળીમાં દાબી દઉં। પણ એક તપસ્વીના તપ આગળ તમારી બધી શક્તિઓ નકામી છે। દુનિયામાં તપ જ એક એવી શક્તિ છે કે જે વિધિના વિધાનને પણ બદલી શકે। त्रिलोकमा एक शक्ति महान छे अने शक्ति नु नाम छे पाताळ केतु। हूँ विधात्री ने पण आंगळीना टेरवे नचावी शकु छु। हूँ अजय छु, हूँ अमर छु। आटलो अहंकार न करो पाताळ केतु, कारण के जेनु नाम तेनु नाश अने जेनो जन्म तेनु मृत्यु निश्चित ज अरे मृत्युनो पड़छायो एटलो लांबो नथी के मारी काया सुधी पहोंची शके। પાતાળના પોપડા ઉખેડીને એના તળિયે જેને સંતાઈ જશો તો પણ વિનાશના હાથમાંથી છટકી નહીં શકો પાતાળ કેતુ, કારણ કે બ્રાહ્મણોના યજ્ઞની જ્યોત પવિત્ર છે, અખંડ છે અને એ જ્યાં સુધી પ્રગટતી રહેશે ત્યાં સુધી પાપનો અંધકાર એમાં હોમાતો જ રહેશે। હું એ ઇમારતને જળમૂળમાંથી ઉખેડી નાખીશ કે જેના પાયા પાતાળના સિંહાસન પર રચાયા હોય। હું એ જ્યોતને અંધકારમાં ડૂબાવી દઈશ કે જે પાતાળને ખાક કરવા માંગતી હોય। તો પણ તમારો વિનાશ તો થશે જ, કારણ કે વિધિના વિધાન પ્રમાણે તમારા વિનાશનું કારણ એક સ્ત્રી છે। સ્ત્રી? પાતાળના પાયા એટલી કાચી માટીના નથી કે એને એક સ્ત્રી ડોલાવી શકે। કોણ છે સ્ત્રી કે જે અમારી સામે આંખ ઊંચી કરવાની હિંમત કરે? દેવકન્યા। હું એને પણ મોતને ઘાટ ઉતારી દઈશ। તમે ગમે તેટલા દમ પછાડા કરો પરંતુ તમારો વિનાશ તો નિશ્ચિત છે। એક તરફ તપસ્વીઓના તપના બળથી ચાલતા યજ્ઞ વડે અને બીજી તરફ વિધિના લેખમાં લખ્યા પ્રમાણે દેવકન્યાને લીધે ગમે તે દિશામાં ડગલું માંડો દરેક દિશામાં વિનાશ તમારો મહેમાન થઈને જ બેઠો છે। દેવર્ષિ, મહેમાનની મહેમાન ગતિ કેમ કરવી તે પાતાળ કેતુને આવડે છે, પણ એ તો કહો કે દેવકન્યા છે કોણ? એ તો તમે જ તમારી શક્તિથી જાણી લેજો ને કે 33 કરોડ દેવતાઓમાંથી કયા દેવની દેવકન્યાને લીધે તમારો વિનાશ લખાયો છે। બાકી તો સમય આવે દેવકન્યાના દર્શન હું તમને જરૂર કરાવીશ। નારાયણ નારાયણ। ઓ આ નારદ, આ નારદ કાયમ ચિંતામાં જ મુક્તો જાય છે। તમે ચિંતા ન કરો ભાઈ, પાતાળને જરાય આંચ નહીં આવે। આપણે હમણાં જઈને
એ બ્રાહ્મણોના યજ્ઞ ઉપર માળ મૂત્ર અને હાડકા વરસાવીએ એટલે એમનો યજ્ઞ અપવિત્ર થઈ જશે। હા તારકેતુ, તારી વાત બરાબર છે। ચાલો भाई भाई केवा भागी रहा छे ब्राह्मणों, બીજી વાર યજ્ઞનું નામ પણ નહીં લે। અરે મારી સામે થનારની આવી દુર્દશા થાય છે તાળકેતુ। યજ્ઞનો તો નાશ કર્યો, પણ નારદ કહેતા હતા કે વિધિના લેખ પ્રમાણે કોઈ દેવકન્યાને લીધે આપણો વિનાશ થવાનો છે, તેનું શું? નારદ તો એમ પણ કહેતા હતા કે વિધિના વિધાનને તપસ્વીનું તપ જ બદલી શકે છે, અને મેં એક તપસ્વીના તપના બળ વડે આરંભેલા યજ્ઞનો નાશ કર્યો, અને એ જ પ્રમાણે વિધિના લેખ પર મેખ મારતા પણ મને આવડે છે। પણ એ દેવકન્યા હશે કોણ? એનું નામ શું હશે? મદાલસા મદાલસા મદાલસા, આખો દિવસ મારા નામની માળા જપો છો, એના કરતા ભગવાનના નામની માળા જપો ને। મદાલસા, ભગવાને જેને જુવાન અને તારા જેવી જીદ્દી દીકરી આપી હોય એનો બાપ લઈ રહ્યો ભગવાનનું નામ। અરે બેટા, તું હવે ઉંમરલાયક થઈ છે અને દરેક ઉંમરલાયક છોકરીએ પોતાના લગ્નનો વિચાર કરવો જોઈએ, સમજી? તે વિચાર કરવાની મેં ક્યાં ના પાડી છે? હું વિચારો તો કરું જ છું, સહેલીઓ સાથે રમવાના વિચારો, શિકાર પર જવાના વિચારો, કેટલા બધા વિચારો કરું છું હું તો। મદાલસા, આમ નાદાન ન બન બેટા, તારે નિર્ણય લેવો જ પડશે। ક્યાં સુધી હું લોકોને ના પાડ્યા કર, લોકો શું કહેશે કે ગાંધર્વ રાજને પોતાની એકની એક દીકરીના લગ્નની કોઈ ચિંતા જ નથી? લોકો ગમે તે કહે, હું કહું છું તે સાંભળો, હું પરણીશ તો મારી મરજીથી, કોઈના કહેવાથી નહીં। પોતાના બાપનું કઈ નહીં સાંભળે? ના ના ને ના, તમે મને પૂછીને લગ્ન કર્યા હતા। હું તારો બાપ છું કે તું મારી દાદી, એક મને સમજાતું નથી। જ્યારે જુઓ ત્યારે સવાલો સવાલો ને સવાલો જ કરે છોકરી, તે હજી સુધી મારો ગુસ્સો નથી જોયો। ના, મેં ક્યારેય તમારો ગુસ્સો નથી જોયો। કરો ને ગુસ્સો, બતાવો ને તમારો ગુસ્સો। માં વિનાની છોકરી પર ગુસ્સો એક બાપ નહીં કરે તો બીજો કોણ કરશે? જો દીકરી, માની જા, જીદ ન કર, બે હાથ જોડું છું, એક બાપની લાચારીને સમજ બેટા। હું સમજું છું, એટલે જ કહું છું, હું લગ્ન કરીશ તો મારી મરજીથી, અત્યારે મારી મરજી છે પૃથ્વી લોક ઉપર ફરવા જવાની, સમજા? મારો વિચાર છે પૃથ્વી લોક ઉપર વિહાર કરવાનો, માટે તેની તૈયારી કરો। જી રાજકુમારીજી। આવી જીદ્દી છોકરીથી તો ભગવાન બચાવે। Thank you.
मने मारी माँ याद आवी गई। कितली महान छे मानी ममता। गावलेडी, हवे तो तू ज मारी माँ छे। चलो चलो अपनी चलो राजकुमारी जी शू थे चलो अपने शिकार पर जाइए। हाँ अजय तो अपने हरण नो शिकार करिए। हाँ चलो 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 राजकुमारी जी पहलू हरण। अरे मैं तो एक तीर मारियो तू आ बीजू तीर क्या थी आवियो ए तीर मारू छे अने आ शिकार पण मारू छे आ तीर भले तमारू होय पण आ शिकार मारो छे पहला तीर मारू आवियो छे अरणने वाह भले आ तीर पण तमारू बराबर आ हरण पण तमारू बराबर आ शिकार पण तमारू बराबर ने बराबर तो हूं पण तमारो बराबर ने बराबर शू हां एज कि तमे एवा पागल लागो छो कि जेनो कोई इलाज नथी बराबर माखण से माखण वंचक अरे वंचक अहीं आओ ए ए आवे मोटा भाई आ सिहाळे रही गई નાગપુત્ર તું અહીં ક્યાં થી ઋતુધ્વજ આખી પૃથ્વી અમારું ઘર છે પણ મિત્ર તે મારા પ્રાણ બચાવીને મારા પર મોટો ઉપકાર કર્યો છે નાગપુત્ર તું એ માનવીની ભાષા બોલવા લાગ્યો ભૂલી ગયો બાળપણના દિવસો આપણે સાથે રમતા હતા હું પડું તો તું ઉપાડી લેતો હતો એમ મેં પણ મારું કર્તવ્ય નિભાવ્યું છે દોસ્ત એમાં ઉપકાર શાનો ઋતુધ્વજ ધન્ય છે તને કે હજી તું બાળપણની મિત્રતા ભૂલ્યો નથી એમ હું પણ તારી મિત્રતા કદી નહીં ભૂલું ચાલ राजकुमारी जी ओ राजकुमारी जी चाली जाई थी बार नो गुस्सो घर में शू काम काढो छो अमारो शू मांग छे तमारो शू वात छे तमे बद्दी सहेलियो दांत काढती उभी रही ने मारो शिकार ए लई गयो पण वारंवार तमे ए शिकारी ने शू काम याद करो छो जरूर ए शिकारी तमने गमी गयो लागे छे हवे तू पण ए पागली भाषा बोलवा लागी ना ना तोय आटलो तो गम्यो हशे ना आटलो ना आटलो ના આટલો ના તો આટલા નખ જેટલો તો જરૂર ગમ્યો હશે નખ જેટલો તો નહીં પણ તારા કપાળ જેટલો મદાલશા શું થયું છે તને શા માટે બુમામું કરે છે શા માટે તોડફોડ કરે છે મારું ચાલે તો અત્યારે હું તનું માથું ફોડી નાખું પણ કોનું હા તો એક પાગલ મારી સામે આંખ લડાવી શિકાર હું કરું અને માલિક એ બને સમજે છે શું એના મનમાં એટલા જ માટે તને કહું છું દીકરી કે પરણી જા પતિનો પરછાયો માથા પર હશે ને તો કોઈ ઊંચી આંખ કરીને જોઈ નહીં શકે આવાને આવા જ પાગલ ભરેલા છે આ દુનિયામાં ને એવા જ કુક પાગલ જોડે તમારે મારો પનારો પાડી દેવો છે અરે દીકરા એકાદ માણસ પાગલ હોય બધા જ થોડા પાગલ હોય બધા જ પુરુષો એક સરખા બધાને તૈયાર માલ પર બેસી જવું છે કોઈને મહેનત કરવી જ નથી દીકરા તું કોની વાત કરે છે પેલા પાગલની હરણનો શિકાર મેં કર્યો ને વગર મહેનતે માલિક એ બની ગયો હશે દીકરા એ બધું ભૂલી જા અને ગંભીરપણે તું તારા લગ્નનો વિચાર કર અત્યારે ગંભીરપણે હું એટલું જ વિચારું છું કે જો બીજી વખતે પાગલ મળે તો એવો પાઠ ભણાવું કે એને એની માં યાદ આવી જાય માં
माँ आज तो बहु खुश हूँ, बहु खुश हूँ, बहु खुश हूँ। अरे हूँ पर बहु खुश हूँ। अरे पर खुश थावानु कारण तो कहो, तो हूँ मैं खुश था। माँ शुरुआत करूँ तने, आज ये तीर छे ने बराबर निशान पर लागियो, पछी तो जे घायल थई छे, जे घायल थई छे, शू बात करूँ? बेटा कोनी बात करे छे? पेली 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 वाघन वाघन नहीं। हाँ हूँ तो मारी सिंहण नी बात करतो तो बराबर छे। हाय माँ मारा लाल ने कई थयुं तो नथी ने? कई नहीं कई नहीं कई नहीं। हवे आज थी तारू शिकारी जवानु बंद। केटली वार कयुं छे तने के जंगली प्राणियों ना शिकार खतरनाक होय छे? बेटा तने कई थई गयुं होत तो? हाँ हवे तो हूँ एकलो शिकारे जईश। हवे सिंहण ने जोईने तो तारा टाटिया फरी जाय छे। मारे चुप मार, समझ्यो? हाँ समझी गयो। तू भले ने समझावी दे पण तारू हवे शिकारी जवानु बंद एटले बंद। अरे माँ तू चिंता शू करे छे, ए वाघर की जंगली नोती। हाँ पण थोड़ी जिद्दी हती, अर्धी घायल करी छे, हवे काले जईश एटले पूरी घायल करी देश। हाँ ना एटले ना, हवे तो तने शिकार ऊपर नहीं जवा दो। जो माँ शिकार कोई दिवस अधूरो न छोड़ाए, ए पण काले त्यां जरूर आवशे, अने जो मने त्यां नहीं जुए तुम्हारी गंध पारखती छेक अहीं सुधी आवी जशे। એટલે માં કાલે તમારે ત્યાં જવું જ પડશે, પછી જો તું કહીશ તો કોઈ દી નહીં જાઉં। હા ભલે સારું બેટા, પણ સંભાળજે વાઘણ ખૂબ જ ચતુર અને શક્તિશાળી પ્રાણી હોય છે। હા પણ જોજે માં, એ વાઘણનો શિકાર કરીને તારા ચરણોમાં ન નાખું તો મારું નામ પણ ઋતુધ્વજ નહીં। પણ સંભાળજે। હા હાશ ગયો, ને હું પણ એ લટકાતી મટકાતી સિંહનો શિકાર કરીને મારા ચરણોમાં ન નાખું તમારું નામ પણ। મોટા ભાઈ શું હતું એનું નામ? એ જ તો પૂછવાનું રહી ગયું વંચક। લો કરો વાત, તમે કાયમ અધૂરા જ કામ કરો છો, નામ સરનામું પૂછ્યા વગર જ ચિઠ્ઠીઓ લખવા બેસી જાઓ છો। વંચક એ જ્યાં આજે આવી હતી ત્યાં કાલે પણ એ જરૂર શિકાર કરવા આવશે। તો તો પછી એનું નામ સરનામું બરાબર લઈ લઈશ, અને પછી તો આ પછી તો શું પછી? આ અને પછી તો આ આ લખ ચિઠ્ઠી અને માર થપ્પો, લખ ચિઠ્ઠી અને માર થપ્પો, લખ ચિઠ્ઠી અને માર થપ્પો। આ મોટા ભાઈ એ કાલે નહીં આવે તો